નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. હું છું દીપિકા પાંચાણી. તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર. ગાંધીધામ અને માંડવી સુધરાઈને મળ્યા નવા સુકાનીઓ. નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી. સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ વરસાવી શુભેચ્છાઓ. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને પગલે કચ્છમાં કોલ્ડ વેવ. નલિયા 6.8 ડિગ્રી ઠંડીમાં ઠૂઠવાયું. કચ્છભરમાં શીતલહેરને પગલે જનજીવનને અસર. સફેદ રણમાં અભેદ કિલ્લા વચ્ચે મળશે ડીજી કોન્ફરન્સ. સુરક્ષાની દ્રષ્ટિએ ભુજના રેલવે મથક પર ચેકિંગ શરૂ. બહારથી આવતી ટ્રેન અને મુસાફરની સઘન તપાસ. કચ્છમાં ફિલ્મ નિર્માણ માટે સ્ટુડિયોની માંગ બની તીવ્ર. પાઇપલાઇનની અનેક યોજનાઓ ક્યારે લેશે આકાર. કચ્છ ઉદયના અહેવાલ બાદ કચ્છી કલાકારોએ પણ બુલંદ કર્યો અવાજ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ જાહેર થયા બાદ હવે સુકાનીઓની વરણીનો દોર આરંભાયો છે. આજે કચ્છની બે નગરપાલિકાઓના સુકાનીઓની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શહેર સંગઠન અને ચૂંટાયેલા નગરસેવકોના સૂચિત નામો જિલ્લા સંગઠને પ્રદેશ પાર્લામેન્ટ બોર્ડ સમક્ષ મોકલ્યા હતા. પ્રદેશ કક્ષાએથી મળેલી મેન્ડેટ અનુસાર ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ પદે ગીતાબેન ગણત્રાની વરણી કરવામાં આવી હતી. શહેર સુધરાઈના ઉપપ્રમુખ પદનો તાજ કાંજીભાઈ ભાર્યાના શિરે મુકાયો હતો. જે પદ માટે ભારે લોમ્બિંગ કરવામાં આવ્યું હતું તે કારોબારી ચેરમેનના પદ પર સિંધી સમાજના આગેવાન તારાચંદભાઈ ચંદનાણીની વરણી કરવામાં આવી હતી. શાસક પક્ષના નેતા પદે ચંદનભાઈ જૈનના નામ પર મંજૂરીની મહોર લાગી હતી. કચ્છના આર્થિક પાટનગર સમાન ગાંધીધામ શહેરના નવા વરાયેલા સુકાનીઓએ વિકાસ કામોને આગળ લઈ જવાની નેમ વ્યક્ત કરી હતી. નવનિયુક્ત શહેર પ્રમુખ ગીતાબેન ગણત્રાએ જણાવ્યું હતું કે ગાંધીધામ શહેરને સાફ સુધરું અને સુવિધાસભર બનાવવાની દિશામાં પ્રયાસો કરવામાં આવશે. ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય રમેશ મેશ્વરીએ શહેર સુધરાઈના સુકાનીઓને અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્યશ્રીએ શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર વતી પૂર્ણ સહકારની ખાતરી આપી હતી. શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ નવા વરાયેલા હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી. મારી આખી ટીમને સાથે રાખીને મારા વડીલોની બધી સલાહ પ્રમાણે ગાંધીધામના જે જે પ્રશ્નો છે એને દરેક રીતે સોલ્વ કરવાનો મારો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. ગાંધીધામ શહેરમાં પહેલાં તો આપણે સફાઈનું અભિયાન ચાલુ કરશું, જે આપણા મોદી સાહેબે ચાલુ કર્યું છે, અને એને એક સુંદર નંદનવન બનાવશું આપણે. તો આ તરફ બંદરીય શહેર માંડવી નગરપાલિકાના પ્રમુખ પદે સુજાતાબેન ભાયાણી પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. શહેર સંગઠન અને ચૂંટાયેલા નગરસેવકો દ્વારા જિલ્લા કક્ષાએ મોકલવામાં આવેલા નામો પર પ્રદેશ કક્ષાએથી મેન્ડેટ મેળવવામાં આવ્યું હતું. માંડવી નગરપાલિકાના ઉપપ્રમુખ પદે નરેનભાઈ સોનીની વરણી થઈ હતી. કારોબારી ચેરમેન પદ જિગ્નેશભાઈ કષ્ટાને ફાળે ગયું હતું, જ્યારે શાસક પક્ષના નેતાની જવાબદારી મેહુલભાઈ શાહને સોંપવામાં આવી હતી. માંડવી નગરપાલિકાના નવનિયુક્ત સુકાનીઓએ શહેરના વિકાસ માટે ખૂટતી કડીઓ પૂર્તતા કરવાની ખાતરી આપી હતી. નવનિયુક્ત હોદ્દેદારોએ શહેરને સ્વચ્છ અને સુવિધાસભર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. નવા વરાયેલા શહેર પ્રમુખ સુજાતાબેને જણાવ્યું હતું કે આગામી બોડી દ્વારા થયેલી વિકાસ કામોને આગળ ધપાવી માંડવીને સ્માર્ટ સિટી બનાવવા પ્રયાસ કરવામાં આવશે. શહેર સુધરાઈના નવા સુકાનીઓએ મતદારો અને પ્રદેશ તેમજ જિલ્લા સંગઠનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ નવા સુકાનીઓને અભિનંદન પાઠવ્યા હતા. થાય છે કે ભારતીય જનતા પાર્ટીએ જે મને જવાબદારી સોંપી હતી, અમે માંડવી જઈ પાર્ટી મિટિંગ બોલાવી અને જે પ્રમાણે પ્રદેશનો મેન્ડેટ હતો જિલ્લા પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતા દ્વારા અમને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને જે નામ નક્કી કરાવવામાં આવ્યા હતા તે ભારતીય જનતા પાર્ટીને ચૂંટાયેલા તેના સદસ્યો સર્વેએ ખૂબ હર્ષથી વધાવી લીધા અને પાર્ટી જે નક્કી કર્યું તે શિસ્તબદ્ધ રીતે પ્રમુખ તરીકે સુજાતાબેન ભાયાણી અને ઉપપ્રમુખ તરીકે નરેશભાઈ સોની એ બંનેની નિયુક્તિ સરોન એટલે ત્યાં ચૂંટણીથી પણ કોંગ્રેસે પણ ઉમેદવાર ઉભા રાખ્યા હતા. કચ્છમાં કાતિલ ઠંડીને પગલે જનજીવન ઠૂંઠવાયું છે. રાજ્યના શીતમથક નલિયાનું તાપમાન આજે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયાનો પારો આજે 6.8 ડિગ્રી સુધી નીચે ગગડ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં પ્રથમ હિમવર્ષાને પગલે કચ્છમાં કોલ્ડ વેવ જોવા મળી રહ્યું છે. નમકછાદી ત્રણ પ્રદેશ ધરાવતો કચ્છ જિલ્લો પૂર્વીય રાજ્યોની શીતલહેરો અને જમ્મુ કાશ્મીરમાં થતી હિમવર્ષાની અસરથી શિયાળો ઠૂંઠવાઈ જાય છે ત્યારે આજે કચ્છવાસીઓને કાતિલ ઠંડીનો અનુભવ કરવો પડ્યો હતો. સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેમાં કચ્છમાં સવિશેષ ઠંડક અનુભવાઈ રહી છે. રાજ્યમાં સૌથી ઠંડા મથક ગણાતા નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી નોંધાયું હતું.
પરિણામે લોકોએ પુષ્કળ ઠારનો અનુભવ કર્યો હતો. વહેલી સવારે શાળાએ જતા બાળકો ઠૂંઠવાઈ ગયા હતા તો દિવસ દરમિયાન પણ લોકો તાપણાથી હટવાનું નામ નહોતા લેતા. જિલ્લા મથક ભુજની વાત કરીએ તો ભુજના તાપમાનનો પારો 12 ડિગ્રી સુધી નીચે ઉતર્યો હતો તો નવા કંડલા 10.7 ડિગ્રી સાથે રાજ્યમાં ચોથા ક્રમે રહ્યું હતું. કચ્છમાં કોલ્ડવેવ અને ગુજરાતમાં કાતિલ ઠંડીને કારણે જનજીવનને અસર થઈ રહી છે. વહેલી સવારે અને મોડી સાંજે લોકો ઠંડીથી બચવા ઘરમાં જ ભરાઈ રહે છે અને દિવસે પણ લોકોને ગરમ કપડાઓમાં લપેટાઈને જ બહાર નીકળવું પડે છે. તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઠંડીની આ અસર હજુ 48 કલાક સુધી યથાવત રહેશે. કચ્છમાં ઠંડીને પગલે જનજીવનને અસર થઈ છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી સુધી નીચે જતા કોલ્ડવેવની અસરથી સરહદી કચ્છ જિલ્લો ઠૂંઠવાયો છે. સવારે વહેલા શાળાએ જતા ભૂલકાઓ પણ ઠંડીનો સામનો કરી શક્યા નથી. કેન્દ્ર શાસિત પ્રદેશથી કેટલી શાળાઓમાં ઠંડીના વધતા જતા પ્રમાણથી સમયમાં ફેરફાર કરાયો છે. જ્યાં વધુ ઠંડીની અસર છે ત્યાં શાળાઓનો સમય 1 કલાક મોડો કરાયો છે. જો કે રાજ્ય સરકાર દ્વારા આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ખાસ કચ્છની વાત કરીએ તો કચ્છ જિલ્લો ઠંડી સૌથી પ્રભાવિત રહે છે ત્યારે જિલ્લાના શિક્ષણ તંત્રએ હજુ સુધી શાળાઓ મોડી કરવાનો સત્તાવાર નિર્ણય લીધો નથી. મહદઅંશે કચ્છમાં શાળાઓનો સમય 11 થી 5 નો છે, પરંતુ શનિવારે જો ઠંડીની અસર વધુ જણાય તો શાળાઓ થોડી મોડી શરૂ કરાશે. જ્યારે સવારથી જ શાળાઓ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. આજે કચ્છમાં હાડથી જવતી ઠંડી વચ્ચે દુધઈમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. કચ્છના દુધઈથી 28 કિલોમીટરના અંતરે ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેની તીવ્રતા 3 રિક્ટર સ્કેલની નોંધાઈ હતી. આજે સવારે 9 વાગ્યાના અરસામાં દુધઈથી 28 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. કચ્છમાં અવારનવાર આવતા કંપન ક્યારેક અનુભવાય છે તો ક્યારેક અનુભવી શકાતા નથી, પરંતુ તેની નોંધ ગુજરાત સિસ્મોલોજી વિભાગની કચેરીમાં થાય છે. કચ્છ એ ભૂકંપ ઝોન 5માં આવતું હોવાથી કચ્છના પેટાળમાં અવારનવાર ચહલ પહલ સર્જાય છે, જેના ભાગરૂપે આજે દુધઈ નજીક કંપન અનુભવાયો હતો. આગામી 18મીથી કચ્છના સફેદ રણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ડીજી કોન્ફરન્સનો પ્રારંભ થશે. રાષ્ટ્રીય કક્ષાની આ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહપ્રધાન રાજનાથસિંહ અને દેશના 200 જેટલા ડીજીપી કક્ષાના અધિકારીઓ સહપરિવાર હાજર રહેશે. વીવીઆઈપી મહેમાનોની સુરક્ષા માટે વિવિધ સુરક્ષા એજન્સીઓના ચુનંદા ઓફિસરોને જવાબદારી સોંપવામાં આવી છે. વડાપ્રધાન મોદી 3 દિવસ સુધી સફેદ રણમાં રોકાણ કરવાના હોવાથી પીએમઓનો સમગ્ર વહીવટ દોરડોના સફેદ રણમાં ખસેડવામાં આવી રહ્યો છે. 3 દિવસીય કોન્ફરન્સમાં પોલીસ વિભાગ અને પબ્લિક સેફટીને લગતા મુદ્દાઓ પર ચર્ચા થશે. આ ઉપરાંત આતંકવાદ, ક્રોસ બોર્ડર ટેરરિઝમ, કોસ્ટલ સિક્યુરિટી અને આઈએસ દ્વારા વિશ્વ સમુદાય સમક્ષ ઊભા થયેલા પડકાર અંગે ચર્ચા થશે. આ વખતે જે અત્યારે જે પોલીસિંગને લગતા જે બધા ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે, પબ્લિક સેફટીને લગતાઓ જે મુદ્દાઓ છે, આ બાબતની ચર્ચાઓ થશે. બેસિકલી આમાં ટેરરિઝમના ઇસ્યુ હશે, ક્રોસ બોર્ડર ટેરરિઝમ છે, બોર્ડર મેનેજમેન્ટ છે, કોસ્ટલ સિક્યોરિટીને લગતા મુદ્દાઓ છે, નક્સલિઝમને લગતા મુદ્દાઓ છે, નોર્થ ઇસ્ટની પ્રોબ્લેમ્સ છે, કાશ્મીર ટેરરિઝમની વાત છે, દેન રેડિકલાઇઝેશન ઓફ યુથ આઈએસના સંદર્ભમાં કેવી રીતે થઈ રહ્યો છે અને માટે શું પગલાં લેવા જોઈએ, આ મુદ્દાઓ પર ચર્ચાઓ થશે. કચ્છના સફેદ રણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ડીજી કોન્ફરન્સ મળવાની છે. આગામી 18, 19 અને 20 ડિસેમ્બરે મળનારી રાષ્ટ્રીય ડીજી પરિષદને પગલે કચ્છમાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરહદી કચ્છ જિલ્લો એલર્ટ જાહેર કરાયો છે અને પાકિસ્તાનને અડીને આવેલો કચ્છ જિલ્લાના સફેદ રણમાં અભેદ કિલ્લેબંધી વચ્ચે ડીજીની કોન્ફરન્સ મળવાની છે, ત્યારે સુરક્ષામાં કોઈ કચાશ રાખવામાં આવી નથી અને જિલ્લા મથક ભુજમાં બહારથી આવતી ટ્રેનનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. આજે સવારથી ભુજના રેલવે મથકે દિલ્હી મુંબઈ સહિત બહારથી આવતી ટ્રેનમાં આરપીએફ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. બહારથી આવતા મુસાફરોના સામાનની પણ સઘન ચેકિંગ કરવામાં આવી છે. ડીજી કોન્ફરન્સના આયોજનના ભાગરૂપે આ સઘન સુરક્ષા હાથ ધરવામાં આવી છે. ભુજ તાલુકાના કેરા નજીક ઘાસ ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા ઘાસનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. કેરાની શાળા પાસે બનેલી ઘટનાને પગલે ગામમાં અફડાતફડી મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ઘાસ ભરેલી ટ્રકની ઉપર ઇલેક્ટ્રોનિક વાયર સ્પર્શી જતા શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાને પગલે ગ્રામજનોએ તાબડતોબ આગને ઓલાવવા કવાયત હાથ ધરી હતી. કેરા આઉટપોસ્ટના પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એકત્ર થયેલા ટોળા પર કાબૂ મેળવાયો હતો. આગને કારણે ટ્રકમાં ભરેલ તમામ ઘાસ સળગીને ખાક થઈ ગયું હતું તો ટ્રકમાં પણ નુકસાની થઈ હતી.
સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.